स्टार्ट करो कर આવો તે કઈ ડાન્સ હોય તો કેવો હોય ડાન્સ કોને કહેવાય બતાવો બતાવો સ્ટાર્ટ એક્ચ્યુઅલી મારે ડાન્સ જોવાનો હતો ને તારે કરવાનો હતો આ તો ઉલટું થઈ ગયું એનીવે પણ હવે તું પાછો ધરતી પર જઈશ નહીં લાલજી નહીં લાલજી તું અમને મૂકીને આવી રીતે નહીં જઈ શકે ના પાડે છે લાલજી કઈ નહીં તો તારે મારો તો વિચાર કરવો જોઈતો હતો લાલજી હજી પરમ દિવસે તો મેં તને 5000 રૂપિયા ઉધાર આપેલા એ પાછા આપવા તો રોકાઈ જવું તો અર્જ કિયા હે સાંભળો ને પ્લીઝ સાંભળો ને ફૂલ ગયું ને પોરમ રહી ઝાડ ગયું ને જગ્યા થઈ આ બીજી જગ્યા થઈ ભાઈ આને શું કર્યું ભગવાન આમ અચાનક જ લાલજીને ઉપાડી લીધો હવે તેરમું પતે નહીં ને ત્યાં સુધી હું લીલી ના કરી જેને કઈ માંગી પણ નહીં શકું કાંતિ બોલ આ લાલજી પેલું તો કરીને ગયો છે ને શું પેલું પેલું યાર ઓલું જે કર્યા વગર જાય ને તો માણસને બહુ તકલીફ થાય બાથરૂમ અરે યાર જે કરીને જાય ને તો લીલી બાબીને ઘણા બધા પૈસા મળે લૂંટફાટ લૂંટફાટ શું કામ કરે ભાઈ અરે પેલું ટીવી પર એડ માં આવે છે ને પેલું જિંદગી કે ઓલા ભી જિંદગી કે પેલા ભી ઓલા પેલા પાછું જિંદગી કે ઓલા પેલા જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી ઇન્સ્યોરન્સ ની વાત કરે છે યાર ઇન્સ્યોરન્સ ક્યાંથી કરે ખાવાના તો પૈસા નતા એની પાસે ઇન્સ્યોરન્સ ચાલો યાર બહુ ટાઈમ પાસ થઈ ગયો યાર ચા પાણી નું કરીએ કઈ ચાલો ચાલો લાલજી લાલજી ગયો ગયો બિચારો લાલજી લાલજી અમારા પાડોશીઓ એ લોકોને કોઈક સમજાવો કે કોઈક ના મર્યા પછી તો એના વિશે સારું બોલવું જોઈએ કે નહીં આઈડિયા મારે છે ને મારા પાડોશીઓની વાટ લગાવી છે એવું શું હું તને પાછો જીવતો કરી નાખીશ પછી જેટલી વાટ લગાડી એટલી લગા ને તું જીવતો કરીશ ને તો હું નહીં એ લોકો મારી વાટ લગાવશે તો મને કે તારે શું કરવું છે હું જઈને વાટ લગાડી આવી હા આમ પણ લોકો મને ક્યાં જોઈ શકવાના છે એટલે તું એ લોકોને જોઈ શકે પણ એ લોકો તને ન જોઈ શકે મારી પાસે એવી દ્રશ્યમાન અદ્રશ્યમાન શક્તિ છે દ્રશ્યમાન અદ્રશ્યમાન શક્તિ બસ તો એ શક્તિ મને આપ એટલે લે હું ધરતી પર જાઉં ધારું ત્યારે ગાયબ થઈ શકું અને ધારું ત્યારે લોકોને દેખાઈ શકું એવી શક્તિ આપવાની તાકાત છે તારામાં તાકાત તો છે પણ આપીશ નહીં કારણ કે આ શક્તિ માણસો માટે નથી તું એનો દુરુપયોગ કરે તો હું તો લાગી જાઉં લાગી તો તું ઓલરેડી ગયો છે ભાઈ હમણાં થોડી વારમાં મને નીચે વાળી નાખશે મારું શરીર નહીં રહે પણ તારી કોઈ શક્તિઓ તારા મને કામમાં નહીં આવે સમજો ને બોલ બોલ વિચાર વિચાર ચાલ તને શક્તિ આપું પણ આ શક્તિ તારી પાસે છે એવું તો કોઈને કહી નહીં શકે તું જ્યારે અદ્રશ્ય હશે ત્યારે તને કોઈ મહેસૂસ નહીં કરી શકે મંજુ મંજુર મંજુર આગળ બોલ આ શક્તિ તારી પાસે હશે ત્યારે તું એને ખોટો ફાયદો નહીં ઉપાડી શકે એનો દુરુપયોગ નહીં કરી શકે અને તમારી ભાષામાં જેને ગાળ કોચો ને આ ગોલકીના ઘેલ ચપ્પા એની માં બસ એવું નહીં બોલી શકે હે નહીં ગાળો નહીં બોલવાની તો પછી આ શક્તિ શું કામ ની ભાઈ તો નથ જોઈતી શક્તિ કામ કર મને બીજો ડાન્સ દેખા એક મિનિટ એક મિનિટ ચાલ તને થોડી છૂટ આપું તું એક વખત ગાળ બોલે ખોટું કામ કરે કે આ શક્તિનો ખોટો ફાયદો ઉપાડે
તો એક પોઈન્ટ બસ હવે 10 પોઈન્ટ સુધીની તને છૂટ જેવા 10 પોઈન્ટ પૂરા થશે એટલે તું તારા રસ્તે હું મારા રસ્તે બસ તો કેટલા જોઈએ તારે અરે મને 100 પોઈન્ટ જોઈએ છે 10 પોઈન્ટ થી વધારે નહીં મળે નહીં મળે ને એક મિનિટ એ સાંભળો આને તમારા 500 કરોડ માં એક મિનિટ તું બૂમા બૂમ નહીં ચાલ તને 25 પોઈન્ટ સુધીનું કરી આપીશ 25 પોઈન્ટ તું ગુજરાતી છે તને કેવી રીતે ખબર આવો ભાવતાલ ગુજરાતી જ કરી શકે જો ભાઈ તારું નહીં મારું નહીં એક કામ કર 75 પોઈન્ટ રાખ 50 પોઈન્ટ ફાઇનલ રાખ પાછા લઈ જાઓ નર્ક માં લઈ જાઓ અને નર્ક ના દ્વાર ખોલો અને ઉકળતા તેલ માં રાખવાનો છે આપણે અમારે તેલ ખાવાના માંદા તમે માણસ ને ઉકાળો બોલ એક કામ કર ભાઈ 50 પોઈન્ટ ને ઓકે હવે મારી વાત ધ્યાનથી સાંભળ તું જમણા હાથની એક ચપટી વગાડીશ એટલે તું અદ્રશ્ય થઈ જઈશ અને બે ચપટી વગાડીશ એટલે પાછો જેવો હતો એવો થઈ જઈશ પણ મને ચપટી વગાડતા ના આવડતી હતો અરે સાંભળો નર્ક એ વાગી 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 ચપટી વાગી ચપટી વાગી હવે મારી વાત સાંભળ એક ખોટું કામ એક અપશબ્દ એક શક્તિનો દુરુપયોગ એટલે એક પોઈન્ટ બસ આવા 50 પોઈન્ટ સુધી તારી પાસેની આ શક્તિ એવા 50 પોઈન્ટ પૂરા થશે એટલે તું તારા રસ્તે હું મારા રસ્તે ઓકે તું તારા રસ્તે હું મારા રસ્તે એ ક્યાં જાય છે બુમા નીચે તો ધરતી છે મરી જઈશ સાચે સાચ તો પછી હું ધરતી પર જઈશ કેવી રીતે તો ચાલ હું તને પાછો જીવતો કરી દઉં લાલે અરે કાકા લાલજી ગયો રડો નહીં ભાભી રડો નહીં આ તો દુનિયાનો નિયમ છે બધા એક ના એક દિવસ તો મરવાનું જ છે ને મને કોઈ સમજાવો કે જો બધા એક ને એક દિવસ મરવાનું જ છે તો જે સૌથી છેલ્લે મરશે ને સ્મશાને કોણ લઈ જશે લાફો મારી સ્મશી જશે તું બેસી ગયો લાલજી ને લાવવાનો જ ઉભો થા અરે મારા લાલજી વાત આવે જરા દૂર જા દૂર થઈ ગયો શું થયું હમણાં તો તમે કીધું ને દૂર જા મેં ક્યારે કીધું હમણાં તો બોલ્યો ચાલો મારી શાયરી ને હંમેશા ગંદી કહેતો હતો જતા જતા છેલ્લી સંભળાવજો મેં ઓર મેરી તન્હાઈ અક્સર યે બાતે તુમ હોતી તો એસા હોતા તુમ હોતી તો એસા હોતા સંભળાવ શાયરી સંભળાવ શાયરી સંભળાવ એ હું ભૂત નથી એ હું ભૂત નથી હું જીવતો છું આ તો આરતી એ બાબલી ને હા પાડી એના આઘાતમાં ને આઘાતમાં હું બેભાન થઈ ગયો તો હું મરી નતો ગયો પહેલો પોઈન્ટ કટ તું અહીંયા શું કરે છે હું તારું ધ્યાન રાખવા માટે આવે તો તારે ખોટું બોલો ને કે તું મર્યો નતો એટલે પહેલો પોઈન્ટ કટ માને મારા પ્રણામ એમ મારા કાકા અહીંયા બેઠા છે લાલજી કાકા કરો કાકા બંધ થઈ ગયા મારે તને જીવતો કરવો તો એમને તો મારવા જ પડે ને એટલે હવે હું જીવતો છું ને બિલકુલ પહેલી વાર મનુષ્ય પાસે આવી શક્તિ આવી છે જોઈએ લાલજી એનો કેવો ઉપયોગ કરે છે ઓ
ઓહો, ગરમીના દિવસે રાતના લાઈટ જતી રહે તો માણસ ઘરમાં સુવે કેવી રીતે? લાગે છે અહીંયા સુવું પડશે.